समाचारों में आपનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ. આપની સાથે મહત્વના સમાચાર સમય વિરાજ છે અમદાવાદથી, કે જ્યાં અલ્પેશ કથિરિયા સામે રાજદ્રોહના મામલામાં અલ્પેશ કથિરિયાનો વધુ એક જે રિમાન્ડ છે અલ્પેશ કથિરિયાના તે મંજૂર કરી દેવામાં આવ્યા છે. મેટ્રો કોર્ટે 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, તો આ વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજદ્રોહના મામલામાં અલ્પેશ કથિરિયાના વધુ રિમાન્ડ મંજૂર કરી દેવાયા છે. મેટ્રો કોર્ટે 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસના વધુ રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ અલ્પેશ કથિરિયા સામે જે રાજદ્રોહનો મામલો છે તેને લઈને હવે 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેટ્રો કોર્ટે મંજૂર કર્યા છે. અલ્પેશ કથિરિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 10 દિવસના વધુ રિમાન્ડની માગણી કરેલી હતી. આમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવવાની એ ના પાડે છે, અને જે ઇન્ટરસેપ્શન કરવામાં આવ્યા હતા આ ગુનાની તપાસ દરમિયાન, એ ઇન્ટરસેપ્શનમાં એને સામેથી કોની જોડે વાત કરી છે તે લોકોના નામો આપવાનો ઇન્કાર કરે છે અને તપાસમાં બિલકુલ સહકાર આપતો નથી. અને અન્ય આ ગુનામાં કોણ કોણ કાવતરામાં સામેલ છે, અને જ્યારે આંદોલન વખતે લાખો રૂપિયા જે ઉઘરાયા છે સુરતમાંથી ને બધેથી, તે પૈસા કોની જોડેથી લાયા છે, કોને મદદ કરેલી છે, અને આ એક મોટું કાવતરું હોય એની ઊંડી તપાસ કરવાની હોય અને પોલીસ કસ્ટડી વગર થઈ ના શકે, અને આ આરોપીના ગુનાનું પર્સનલ નોલેજ છે તેવા ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ પણ છે, તેને આધાર રાખી અને યોગ્ય રિમાન્ડ આપવા જોઈએ. ત્યારબાદ દામદાર કોર્ટે સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલ છે. એન જે આજે રિમાન્ડ એમની માંગણી હતી, એક કારણ એ હતો કે વોઇસ સ્પેક્ટોગ્રાફી જે છે એ વોઇસ સેમ્પલ લેવા માટે અલ્પેશ કથિરિયા કન્સર્ન નથી આપતો. નામદાર ગુજરાત હાઈકોર્ટનો એક જજમેન્ટ અમે આજે કોર્ટમાં રજૂ કર્યું. જે જજમેન્ટ પ્રમાણે જો આરોપી પોતે કન્સેન્ટ ના આપતો હોય પોતાની વોઇસ સેમ્પલ આપવા માટે, તો એની ઉપર એન્ફોર્સ ના કરી શકાય એનું વોઇસ સેમ્પલ લેવા માટે. આ દલીલને અને ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટને વંચાણે લઈ એનું વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે નહીં એવું નામદાર કોર્ટે આજે જજમેન્ટમાં આજને જે ચુકાદો આપ્યો છે એમાં હોલ્ડ કર્યું છે, અને અમારી દલીલો અને સરકારની દલીલો સાંભળીને વધુ 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. વધુ વાતચીત કરીશું સંવાદદાતા અમિત રાજપૂત ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે. અમિત, ખાસ એ જણાવશો, જે રીતે આ ખૂબ જ હાઈ વોલ્ટેજ ડ્રામા છે કે જેમાં અત્યારે જે આ જજમેન્ટ આવ્યું તે એક નવો વળાંક સાબિત થયો. ચોક્કસ, યસ. હાર્દિક પટેલના ઉપવાસની પૂર્વ સંધ્યાએ જે પ્રકારથી આજે નામદાર કોર્ટ તરફથી, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરફથી જે અલ્પેશ કથિરિયાના 16 કલાકના જે વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેનામાંથી એક નવો વળાંક આવ્યો છે. અને ચોક્કસથી એક વાત છે કે જે પ્રકારથી બંને પક્ષોથી જે દલીલ કરવામાં આવી હતી અને જે પ્રકારથી બંને પક્ષોના જે વકીલો છે તેમણે પ્રતિક્રિયા પણ અત્યારે જે આપી છે, સૌથી મહત્વની વાત એ છે કે અલ્પેશ કથિરિયા જ્યારે આ અનામત આંદોલનની આગ ચાલી રહી હતી તે સમયે જ્યારે જે આર્થિક સહાય અને જે ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું તો એ મહત્વનું છે અને એ તપાસનો મુદ્દો છે. તો ક્રાઇમ બ્રાન્ચ તરફથી એ મુદ્દો જે છે એ તપાસની અંદર રિમાન્ડ અરજીમાં મૂકવામાં આવ્યો હતો. અને બીજો જે મુદ્દો છે કે અલ્પેશ કથિરિયાએ જે લોકો સાથે વાતચીત કરી છે એ કયા લોકો છે તે મુદ્દે અત્યારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવાની છે. એક મુદ્દો એવો છે કે અલ્પેશ કથિરિયાએ જે નંબર છે એ વાત સ્વીકારી છે, પણ કોની જોડે વાત કરી છે અને તપાસમાં એ ક્રાઇમ બ્રાન્ચની સહયોગ નથી આપતો, તો એ મુદ્દો જે છે તેને ટાંકીને ધ્યાનમાં રાખીને નામદાર મેજિસ્ટ્રેટ તરફથી આજે અલ્પેશ કથિરિયાના વધુ જે રિમાન્ડ છે મંજૂર કરવામાં આવ્યા છે. અને 26 તારીખે સાંજના 4 વાગ્યા સુધી, એટલે કે રક્ષાબંધનના દિવસે જ અલ્પેશ કથિરિયાને ફરીથી નામદાર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જે છે સાંજે 4 વાગ્યાની આસપાસ જે છે તેમને રજૂ કરવામાં આવશે. બિલકુલ અમિત, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે જણાવ્યું, અલ્પેશ કથિરિયા સામે જે રાજદ્રોહનો મામલો છે તેમાં મેટ્રો કોર્ટે હવે 26 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે. આ સમગ્ર મામલામાં જ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર. પાસ આગેવાન હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે જે સત્યાગ્રહ છાવણી પર ઉપવાસ આંદોલનની પરવાનગી માંગી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા ઉપવાસની મંજૂરી આપવામાં જ આવી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા પોલીસનો અભિપ્રાય લીધા બાદ હાર્દિક પટેલના ઉપવાસને મંજૂરી આપવામાં આવી નથી તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર, હાર્દિક પટેલને ગાંધીનગરમાં પણ ઉપવાસ આંદોલન કરવા માટેની મંજૂરી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે પાસ આગેવાન હાર્દિક પટેલે
ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી પર ઉપવાસ આંદોલન કરવા માટેની પરવાનગી માગી હતી, જેને લઈને હવે નિર્ણય આવી ચૂક્યો છે. જિલ્લા કલેક્ટર ગાંધીનગર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉપવાસ આંદોલનની મંજૂરી નથી આપી. તારીખ 25મીથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી સેક્ટર 6 એ સ્થળે પરમિશન માગવામાં આવી હતી એક ઉત્પલભાઈ પટેલ નામના અરજદાર શ્રી તરફથી પાસ કમિટીના, અને વહીવટીતંત્રએ આ બાબતે જરૂરી પરામર્શના અંતે મામલતદાર શ્રી તરફથી આ અંગેની પરમિશન નહીં આપવા માટેનો નિર્ણય લેવાયો છે, અને એ નિર્ણયની જાણ અરજદાર શ્રીને ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. આ અંગે મેં અગાઉ કહ્યું હતું એ રીતે લૉ એન્ફોર્સિંગ એજન્સી એટલે કે પોલીસ ઓથોરિટી એણે ઘણા પાસા જોવાના હોય છે. તમામ પાસાઓની સમાલોચના કરી અને પોલીસ અધિકારીશ્રીઓના અભિપ્રાયો પરામર્શ એ બધું ધ્યાને લેતા જે લૉ એન્ડ ઓર્ડરની પોટેન્શિયલ થ્રેટ બની શકે એવા કોઈ પણ ઘટનાક્રમને એલાવ ના કરી શકાય, અને પાસ્ટ એક્સપિરિયન્સ એ બધી જ વિગતોને ધ્યાને લઈને જિલ્લાનું વહીવટીતંત્ર પોલીસ અભિપ્રાય સાથે સંમત થઈને એ નિર્ણય ઉપર પહોંચ્યું છે કે આવા પ્રકારના ઉપવાસ માટેની અનુમતિ ગાંધીનગર ખાતે આપી શકાય નહીં, અને એટલા માટે થઈને નકારવામાં આવેલ છે. આ તરફ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, અને આ રોગચાળાના ભરડામાં રાજકોટ મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડોક્ટર રાઠોડ પણ સપડાઈ ગયા છે, જેને પગલે હવે હેલ્થ ઓફિસર ડોક્ટર રાઠોડ 20 દિવસની મેડિકલ લીવ પર ઉતરી ગયા છે. આ ઉપરાંત રાજકોટના પૂર્વ મેયર ડોક્ટર જયમંત ઉપાધ્યાય પણ ડેન્ગ્યુનો શિકાર બની ગયા છે. તો રોગચાળાના આંકડાની હવે વાત કરીશું. રાજકોટમાં છેલ્લા 13 દિવસમાં ડેન્ગ્યુ 3 લોકોને ભરખી ગયો છે, જેમાં 1 બાળકી અને 2 યુવાનોનો સમાવેશ થાય છે. શહેરમાં ડેન્ગ્યુના વધુ 4 અને તાવના 100થી વધુ કેસ નોંધાયેલા છે. ફોનલાઈન પર જોડાયા છે રાજકોટ સંવાદદાતા રક્ષિત પંડ્યા. રક્ષિત, ગઈકાલે તો પૂર્વ મેયરની જ વાત હતી, પરંતુ આજે તો હેલ્થ ઓફિસર પણ રોગચાળામાં સપડાઈ ગયા છે. રાજકોટના જો અગ્રણી લોકો જ રોગચાળામાં સપડાતા હોય તો સામાન્ય નાગરિકોનું શું? ચોક્કસ યસ, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પંકજ રાઠોડ કે હર હંમેશા લોકોને આરોગ્યની જાળવણી રાખવા માટે સૂચના આપતા હોય છે, લોકોને આરોગ્યનું ધ્યાન કઈ રીતે રાખવું તેનું સૂચન કરતા હોય છે, તે ખુદ આજે છે તે આરોગ્યથી પીડાઈ રહ્યા છે અને 20 દિવસની અત્યારે મેડિકલ લીવ ઉપર તે પોતે આવી ચૂક્યા છે. ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ શહેરની અંદર છે તે છેલ્લા 3 દિવસથી મધ્યમ અને છૂટોછવાયો વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે છે તે રોગચાળાએ માજા મૂકી છે. છેલ્લા 10 દિવસની અંદર લગભગ કહી શકાય કે 100થી વધારે લોકો છે તેમને તાવ અને શરદી ઉધરસના કેસ છે તે સામે આવ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુના કારણે 3 લોકોના મોત પણ નીપજ્યા છે, જેની અંદર 1 બાળકી અને 2 યુવાનના મોત થયા છે. તો બીજી તરફ વાત કરીએ તો હાલના તબક્કે છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રિપોર્ટ જાહેર કરવાનો છે તેની અંદર છેલ્લા 1 અઠવાડિયામાં 4 લોકોને ડેન્ગ્યુના પોઝિટિવ કેસ છે તે સામે આવ્યા છે, અને ખુદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર ડોક્ટર જયમન ઉપાધ્યાય તે ખુદ પણ એક ડોક્ટર છે, તેઓ પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચૂક્યા છે. એટલે કહી શકાય એકંદરે જે રોગચાળો છે તેને રાજકોટની અંદર માજા મૂકી છે. જે ડોક્ટર હોય છે તે ખુદ આની અંદર રોગચાળાના ભરડાની અંદર સપડાઈ ગયા છે. મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર તે પણ આની અંદર સપડાય છે. ખૂબ ગંભીર બાબત કહી શકાય. રક્ષિત, હવે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી તંત્રએ શરૂ કરી છે કે હજુ પણ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય આ રીતે જ છવાયેલું રહેશે? ચોક્કસથી જે રીતે વાત કરીએ, ગઈકાલે જયારે પૂર્વ મેયર ડોક્ટર જયમન ઉપાધ્યાયનો જે ડેન્ગ્યુનો રિપોર્ટ જે શંકાસ્પદ આવ્યો હતો તેને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય શાખા જે તે હરકતમાં આવ્યું હતું, ને ત્યારબાદ તેમના દ્વારા છે તે અલગ અલગ વિસ્તારની અંદર ફોગિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ને બીજી તરફ વાત કરીએ તો જે ખુલ્લા ટાંકા હોય છે ત્યાં આગળ પણ ચેકિંગ હાથ ધરાયું હતું, જ્યાં પણ મચ્છરના લારવા મળતા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી, ને જે પણ જે લોકોના ઘરો છે ત્યાં આગળ જે પાણી હોય છે તે પાણીની અંદર દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો હતો, ને ફોગિંગ પ્રક્રિયા પણ અત્યારે હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જયારે ખુદ મહાનગરપાલિકાના જો અધિકારીઓ સપડે ત્યારબાદ તંત્ર કેમ જાગે છે? અગાઉ જયારે 3 લોકોના મોત થયા ત્યારે જો તંત્ર જાગ્યું તો કદાચ આ મનપા જે અધિકારીઓ છે તે આ રોગચાળાનો ભોગ ન બન્યા હોત. બિલકુલ, આપનો આભાર રક્ષિત આ સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં હવે આખરે કાર્યવાહી શરૂ કરાય છે, મોડે મોડે પણ આ કાર્યવાહી શરૂ કરાય છે, અને જયારે હવે 2 મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓ અને 1 તો પૂર્વ મેયર પણ જયારે રોગના ભરડાની અંદર ફસાયા છે ત્યારે આ સમગ્ર કાર્યવાહી શરૂ થઈ છે.
વરસાદને લઈને વધુ એક મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે. સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે 28 અને 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બે વિસ્તારોમાં આગાહી કરાઈ છે. 28 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, સુરત, ડાંગ જિલ્લામાં આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે. 28 તારીખે જ નવસારી, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 28 તારીખે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નજર કરીશું હવે 33 જિલ્લા 99 ખબર પર. ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. એકાએક વરસાદ પડતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. બપોરા વચ્ચે વરસાદ પડતા શહેરીજનોને રાહત મળી ગઈ છે. અમદાવાદ શહેરમાં હળવો વરસાદ પડ્યો. એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. તો બીજી બાજુ સેટેલાઇટ જોધપુર, પ્રહલાદનગર પણ વરસાદી ઝાપટા સાથે જોવા મળ્યા. પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ જોરદાર પથરામણી કરી. સમગ્ર પાટણ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. તાલુકાના બાલીસાણા ગામ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા. વિરામ બાદ વરસાદના કારણે લોકોએ ગરમી અને બફારાથી રાહત મેળવી હતી. સુરતમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કતારગામ, વરાછા, વેડ રોડ અને ચોક બજારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો. ધીમી ધારે શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી. નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો. ડેમની સપાટી 118.31 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે 46,604 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાં હાલ 850 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. રાજકોટ શહેરના 7 વોર્ડમાં પાણી કાપ રહ્યો. રયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ફ્લો મીટર લગાવવાની કામગીરીને ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ 7 વોર્ડમાં પાણી કાપનો નિર્ણય કર્યો, જેથી રાજકોટમાં વોર્ડ નંબર 1, 2, 8, 9, 10, 11 અને 13માં લોકોને પરેશાની વેઠવી પડી. પાણી કાપતી રાજકોટ શહેરની 2 લાખની જનતાને અસર પહોંચી. શહેરના ગાંધીગ્રામ, મવડી, ચંદ્રેશનગર, 150 ફૂટ રિંગ રોડ સહિતના હેન્ડવર્ક્સ આધારિત વિસ્તારમાં પાણી કાપ રહ્યો. રાજકોટ શહેરમાં 15 દિવસમાં આ બીજી વખત પાણી કાપ ઝીંકાયો છે. મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના મામલામાં સીઆઈડીની ટીમે રાજકોટના શાપરમાં ધામા નાખ્યા છે, જ્યાં સીઆઈડીની ટીમ ભેદી રીતે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અંગે તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરશે. મહેસાણાના વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ કે પટેલ જામીન રજૂ કરવા માટે વિસનગર સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા. વિસનગર સેશન્સ કોર્ટમાં ત્રણેયના જામીન મંજૂર કરી દેવાયા છે. હાઈકોર્ટના આદેશ બાદ ત્રણેય સેશન્સ કોર્ટમાં સોલ્વન્સી 20,000 રૂપિયા ભરી અને જામીન મેળવ્યા છે. મહત્વનું છે કે વિસનગર કોર્ટે આપેલ 2 વર્ષની સજા હાઈકોર્ટમાં પડકારાઈ હતી, જેને પગલે હાઈકોર્ટે સજા પર સ્ટે આપ્યો હતો. અમદાવાદના રામોલમાં કોર્પોરેટરના ઘરે તોડફોડના મામલે હાર્દિકના જામીન રદ કરવા અરજી કરાઈ હતી, ત્યારે હાર્દિકના જામીન રદ કરવાની અરજીના ચુકાદામાં મુદ્દત પડી છે. કોર્ટના જજ રજા પર હોવાથી ચુકાદો મુલતવી રખાયો છે, ત્યારે આ અરજી મામલે આગામી સોમવારે ચુકાદો આવે તેવી શક્યતા છે. હાર્દિક પર આરોપ છે કે કોર્ટનો શરત ભંગ કરવામાં આવ્યો છે, જેને લઈને હાર્દિકના જામીન રદ કરવામાં આવે ત્યારે હાર્દિકે પણ કોર્ટમાં જામીન શરતમાં સુધારો કરવાની અરજી કરી છે. મહત્વનું છે કે હાર્દિક આવતીકાલથી ઉપવાસ પર ઉતરવાનો છે. ત્યારે હાર્દિક પટેલે નિવેદન આપતા જણાવ્યું કે જેલમાં જવા પણ તૈયાર છું અને જરૂર પડશે તો જેલમાંથી પણ ઉપવાસ શરૂ કરીશ. તો સરકાર પર નિશાન સાધતા હાર્દિકે જણાવ્યું કે સરકાર દ્વારા ઉપવાસ આંદોલનને તોડવા માટે પાસના આગેવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે.
ઉપવાસ આંદોલનને લઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. હાર્દિક પટેલને વૈષ્ણોદેવી સ્થિત નિવાસ સ્થાને પોલીસનો મોટો કાફલો ખડકે દેવાયો હતો. પાસ કાર્યકરો એકઠા થઈને વાતાવરણ ન ડહોળે તેને લઈને ઉપવાસ પહેલા જ હાર્દિકના ઘરે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. શનિવારથી હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન કરવા જઈ રહ્યો છે ત્યારે હાર્દિકના ઉપવાસ આંદોલનમાં રાષ્ટ્રીય નેતાઓ પણ આવી શકે છે. હાર્દિક પટેલે દાવો કર્યો કે આંદોલનમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ તેમના સમર્થનમાં છે, જેમાં મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ તેમના આંદોલનમાં હાજરી આપીને આંદોલનને સમર્થન આપશે. હાર્દિકની અટકાયતના મામલામાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ ન મળતા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે વ્યક્તિને પોતાની વાતની રજૂઆત કરવાનો અધિકાર છે. રાજ્યભરમાં વિવિધ આંદોલનોની જાહેરાત કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં સચિવાલયના પ્રવેશ દ્વાર પરથી કોઈ કૂદીને અંદર પ્રવેશ ન કરે તે માટે પ્રવેશ દ્વારની ઊંચાઈ વધારી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. આ જન્માષ્ટમીએ નંદલાલાની અનોખી આભા સોમનાથ ટ્રસ્ટ અને ઝી 24 કલાક આયોજિત શંભુના સાનિધ્યમાં શ્યામ ભક્તિની સુરોમય સંધ્યા 2 સપ્ટેમ્બરે સંગીતા લાબડિયા. ત્રણ સપ્ટેમ્બરે હેમંત ચૌહાણ. 4 સપ્ટેમ્બરે ઇન્દિરા શ્રીમાળી. 4 સોમનાથ ભોળા શંભુ સંગ ભજીશું. શ્યામ ભક્તિનો રંગ માત્ર ઝી 24 કલાક પર. આપનું સ્વાગત છે. ફરી એકવાર નજર કરીશું 33 જિલ્લા 99 ખબર પર. ટાટની પરીક્ષામાં પેપર લીક થયાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પેપર માટે થઈને આક્ષેપ કર્યો છે. ઉમેદવારો પાસેથી 5-7 લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. ત્યારે કૌભાંડમાં ખેડાના શિક્ષકો પણ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મગફળી કૌભાંડના મામલામાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેને નિવેદન આપતા જણાવ્યું, મગન ઝાલાવાડિયાને પદેથી દૂર કરવાની દરખાસ્ત સરકારે કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે જૂના માર્કેટિંગ યાર્ડના બારદાન સળગવાથી 2.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ગુજકોટને 3 નોટિસ આપવામાં આવી છે. સુરતમાં માલગાડી ઉથલાવવાની ઘટના ટળી. હજીરાના ક્રિબકો રેલવે લાઇન પર ટ્રેક લગાવેલી ઇલાસ્ટિક રેલ ક્લિપની અજાણ્યા શખ્સોએ ચોરી કરી. 6 પોલ વચ્ચેથી 139 ક્લિપ ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઈ. અરવલ્લીના મોડાસા દધાલિયા નજીક ઈસરીથી મોડાસા જતી એસટી બસ પલટી જતા અકસ્માત સર્જાયો. સામેથી આવતી બાઇકને સાઇડ આપવા જતા બસ રોડ સાઇડમાં પલટી જતા અકસ્માત સર્જાયો. આ બસમાં વિદ્યાર્થીઓ સહિત 50 મુસાફરો સવાર હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડના સરીગામમાં આવેલ ઉમરગામ જીઆઈડીસીની અરિહંતમ લાઇફ કેર કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના બની. આ ઘટનામાં 2 કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. બોઇલર ફાટવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વડોદરાના કરજણના રાણપુરા ગામે મુસાફરો ભરેલી બસ પલટી. બસ પલટી જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું, જ્યારે અન્ય 10 લોકોને ઇજા થઈ. તમામ ઇજાગ્રસ્તોને કરજણ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરતના વેસુમાં અણુવ્રત દ્વાર નજીક નિર્માણાધીન ગેટ પડવાના મામલે કોન્ટ્રાક્ટર અને સુરત મહાનગરપાલિકાના મળતિયાઓએ સાથે મળી રાતોરાત સ્લેબ અને કાટમાળ દૂર કરવામાં આવ્યો. સ્ટ્રક્ચરલ ડિઝાઇન દ્વારા તપાસ કરવાની બાકી અને સુરત મનપાના કમિશનરને પણ રિપોર્ટ સોંપવાનો બાકી હોય ત્યારે રાતોરાત સ્લેબ અને કાટમાળ લેવાથી સવાલ ઉભો થાય છે. ઝી 24 કલાકે અમદાવાદમાં પાર્કિંગ અને ટ્રાફિકનો કર્યો રિયાલિટી ટેસ્ટ. જીવરાજ 4 રસ્તા, જોધપુર 4 રસ્તા અને મેઘાણી નગરમાં સમસ્યા ઠેરની ઠેર. પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનરે રિંગ રોડ પર આવેલી કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી અને કાપડના વેપારીઓને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને પડતી તકલીફોને જાણી હતી, સાથે જ સમસ્યાના સમાધાન માટે આશ્વાસન પણ આપ્યું હતું. પાટણમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. નગરપાલિકા દ્વારા જલારામ 4 રસ્તા નજીક કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા. મ્યુનિસિપલ માર્કેટ નજીક 12 જેટલા વેપારીઓએ ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ઝુંબેશને લઈને ટ્રાફિક પોલીસે પ્રાયોગિક ધોરણે પંચવટીથી લો ગાર્ડન જવાના રસ્તાને વન વે જાહેર કર્યો છે. પંચવટી લો ગાર્ડન જવાના રસ્તા પર નાના મોટા અકસ્માતના પ્રમાણમાં થયેલા વધારા અને ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસે પ્રાયોગિક ધોરણે વન વે જાહેર કર્યો છે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં તસ્કરોએ પોસ્ટ ઓફિસમાંથી 8 લાખની મત્તાની ચોરી કરી. રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને દિવાલમાં ફિટ કરેલી તિજોરી જે ઉઠાવીને લઈ ગયા હતા. તિજોરીમાં સ્ટેમ્પ તથા 8.11 લાખની રોકડ મત્તા રાખવામાં આવી હતી. પોસ્ટ ઓફિસ છેલ્લા 45 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા ચોરીની ફરિયાદ કરવામાં આવી નહોતી. વેજલપુરમાં ચોરીની વાતને લઈને પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અમરેલીના રાજુલામાં છતડીયા રોડ પર આવેલા સૂર્યા બંગલોઝ નજીકથી રાજુલા કોર્ટના રજિસ્ટ્રારનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. અબાબરૂ જગ્યાએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. આ ઘટનાની જાણ થતાં રાજુલા ડીવાયએસપી અને એસઓજી સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને પ્રાથમિક તપાસ હાથ ધરી. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.